નમસ્કાર મિત્રો, હું છું યોગેશ વ્યાસ. કમ્પ્યુટર ડીજી ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે. લેક્ચર નંબર 48માં આજે આપણે શરૂ કરવાના છીએ માઇક્રોસોફ્ટ ઓફિસ 2019 અને તેની એક પ્રોડક્ટ એટલે માઇક્રોસોફ્ટ વર્ડ 2019. તો વર્ડ 2019ના લેક્ચર નંબર 1 ની અંદર આપણે જોઈશું કે માઇક્રોસોફ્ટ વર્ડ શરૂ કેવી રીતે કરવું અને તેનું થોડુંક ઇન્ટ્રોડક્શન પણ આજે આપણે આ લેક્ચરમાં જોવાના છીએ. તો મિત્રો આપણે શરૂ કરીએ. મિત્રો એક વાત જણાવી દઉં, માઇક્રોસોફ્ટ ઓફિસ 2019 છે તેને માટે જરૂરિયાત હોય તો વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમની છે. એટલે જો તમારી પાસે વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ હશે તો તમે 19 ઓફિસ વાપરી શકશો. તો મિત્રો હવે આ વિન્ડોઝ 10માં સૌ પ્રથમ માઇક્રોસોફ્ટ ઓફિસ વર્ડ 2019 કેવી રીતે શરૂ કરીશું. તો સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરીએ. સ્ટાર્ટ મેનુની અંદર આપણે સ્ક્રોલિંગ કરીને જોઈશું તો વર્ડ નામે તમને એપ્લિકેશન એપ દેખાશે. આના પર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે માઇક્રોસોફ્ટ વર્ડ 2019 શરૂ થશે. જ્યારે શરૂ થશે ત્યારે તમારી સામે કંઈક આવું વ્યૂ હશે. હવે આપણે ડિફરન્ટ વ્યૂમાં જોઈએ કે કેવી રીતે અન્ય રીતે ઓપન કરી શકાય. તો આની જગ્યાએ તમે એને સર્ચ પણ કરી શકો. અહીંયા ક્લિક કરો અથવા તો વિન્ડોઝ એસ બટન ક્લિક કરશો એટલે સર્ચ ઓપ્શન ઓપન થશે. ત્યાં સિમ્પલી ડબલ્યુ ઓ આર ડી વર્ડ પ્રેસ કરો. વર્ડ પ્રેસ કરશો તો અહીંયા એપ આવશે, વર્ડ એપ. આના પર ક્લિક કરવાથી અથવા એન્ટર પ્રેસ કરવાથી તમારી સામે માઇક્રોસોફ્ટ વર્ડ 2019 એપ્લિકેશન શરૂ થશે અને ફર્સ્ટ લુક તમારી સામે જોવા મળશે. ત્યાર પછી ત્રીજો રસ્તો છે અને તે એટલે વિન્ડોઝ આર એટલે રન બટન શરૂ થશે. રન ડાયલોગ બોક્સ ઓપન થાય ત્યાં આવી રીતે સિમ્પલી ટાઈપ કરો વિન વર્ડ અને ઓકે પ્રેસ કરશો. તમારી સાથે માઇક્રોસોફ્ટ વર્ડ 2019 આ રીતે શરૂ થશે. આ તેની વેલકમ સ્ક્રીન છે, ફર્સ્ટ સ્ક્રીન છે, ફર્સ્ટ લુક છે. તો તમારી સામે અહીંયા હોમ, ન્યૂ અને ઓપન એમ ત્રણ ઓપ્શન દેખાય છે. હોમની અંદર તમારી અગાઉની રિસેન્ટ એપ દેખાશે, પિન કરેલી દેખાશે, કેટલાક ટેમ્પલેટ દેખાશે અને બ્લેન્ક ડોક્યુમેન્ટ દેખાશે. તો આ બ્લેન્ક ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાથી આપણે એકદમ બ્લેન્ક ડોક્યુમેન્ટ શરૂ કરી શકો અને આપણી પોતપોતાની ઈચ્છા મુજબનું ડોક્યુમેન્ટ બનાવી શકીએ. અને ત્યાર પછી જેટલી અમુક ટેમ્પલેટ છે તે તમે એને રેડી ટેમ્પલેટ છે તેનો તમે યુઝ કરી શકો. ન્યૂમાં જશો તો તમને આ રીતે બ્લેન્ક ડોક્યુમેન્ટ પ્લસ તમને ઓનલાઈન કેટલાક ટેમ્પલેટ જોવા મળશે. તમારી ઈચ્છા મુજબના ટેમ્પલેટ તમે ઓનલાઈન યુઝ કરી શકો છો. અને ઓપન મેનુમાં જશો તો ઓપન અંદર તમારી રિસેન્ટ જે હોય છે ડોક્યુમેન્ટ એ અને ફોલ્ડર અહીંયા જોવા મળશે. વન ડ્રાઈવ આની વાત કરી હતી મેં અગાઉ, પણ આપણે નેક્સ્ટ લેટર જોવાના છે. ધીસ પીસી આ પીસીમાં રહેલા ડોક્યુમેન્ટના ફોલ્ડર તમે જોઈ શકો અથવા તો એડ પ્લેસ પણ કરી શકો. અને બ્રાઉઝ પર જશો તો તમારા કસ્ટમ પ્લેસ પરથી તમે તમારી ઈચ્છા મુજબની કોઈ પણ ફાઇલ સિલેક્ટ કરીને ઓપન કરી શકો છો. તો આપણે સૌ પ્રથમ ન્યૂમાં જઈને હાલ અત્યારે બ્લેન્ક ડોક્યુમેન્ટ પર ક્લિક કરીએ એટલે એક બ્લેન્ક ડોક્યુમેન્ટ આપણી સામે શરૂ થશે. વર્ડ 2009 વાપરતા પહેલા મિત્રો આપણે એને સમજવું ખૂબ જરૂરી છે કે એના ટૂલ્સ અને એના સ્ટાન્ડર્ડ ટૂલબારના નામ ક્યાં ક્યાં છે. તો અહીંયા જે દેખાય છે તમે આ પટ્ટી, અહીંયા દેખાતી આ પટ્ટીને આપણે ક્વિક એક્સેસ ટૂલબાર તરીકે ઓળખીશું. અને ક્વિક એક્સેસ ટૂલબારમાં ત્રણ જ ઓપ્શન નહીં, ઘણા બધા ઓપ્શન આવે છે. તો તમે અહીંથી એને કસ્ટમાઇઝ કરી શકો છો. અહીંયા પર ક્લિક કરશો એટલે તમારી સામે એટલા ઓપ્શન દેખાશે. આમાંથી જે ઓપ્શન પર ક્લિક કરશો તે ક્વિક એક્સેસ ટૂલબારમાં એડ થઈ જશે. આ ન્યૂ અહીંયા એડ થઈ ગયું. ત્યાર પછી આ જે પટ્ટી દેખાય છે આ પટ્ટીને આપણે ટાઇટલ બાર કહીશું. માઇક્રોસોફ્ટ વર્ડ 2019માં જ્યારે બ્લેન્ક ડોક્યુમેન્ટ ઓપન કરો છો એ સમયે અહીંયા ડોક્યુમેન્ટ 1 તરીકે બાય ડિફોલ્ટ નામ આવે છે અને વર્ડ એ એપ્લિકેશનનું નામ છે. પણ જ્યારે તમે સેવ કરો છો ત્યારે તમને જ્યારે આ ફાઇલ માટે નામ પૂછવામાં આવે તમે જે નામ આપશો તે નામ અહીંયા તમારે આવી જશે. દાખલા તરીકે એબીસી નામ લખીશ તો અહીંયા સેવ થઈ જશે. ત્યાર પછી 2007 અને અહીંયા ડિફરન્સ એ થોડોક સામાન્ય દેખાય છે. અને તે પહેલો ડિફરન્સ આ છે કે અહીંયા તમે માઇક્રોસોફ્ટના એકાઉન્ટની અંદર લોગિન થઈ શકો છો. આગળના વિડીયોમાં પણ મેં વાત કરી હતી કે માઇક્રોસોફ્ટનું એકાઉન્ટ તમે હોટમેલ અથવા તો તમે આઉટલુકની અંદર પણ બનાવી શકો છો. અહીંયા તમે લોગિન કરશો
તો તમે આ ડોક્યુમેન્ટ ઓનલાઈન પણ શેર કરી શકશો. ત્યાર પછી અહીંયા જે દેખાય છે તે રિબન ડિસ્પ્લે ઓપ્શન છે. આ જે મેનુ આ જે દેખાય છે જ્યાં મારું મૂસર કર્સર મૂવ થઈ રહ્યું છે તે આપણું રિબોન મેનુ કહેવાય છે. આ રિબોન મેનુને તમે ઓન ઓફ કરી શકો છો. ઓટો હાઈડ, શો ટેબ્સ અને શો ટેબ્સ એન્ડ કમાન્ડ કરી શકો છો. શો ટેબ્સ કરવાથી આવી રીતે તમને ફક્ત ટેબ્સના નામ દેખાશે, એના સબ મેનુ તમે જોઈ શકશો નહીં. જેવું તમે બહાર ક્લિક કરશો સબ મેનુ હાઈડ થઈ જશે. પરંતુ હાલ અત્યારે આપણે શો ટેબ્સ એન્ડ કમાન્ડ રાખીએ છીએ જેને કારણે આપણે બંને મેનુ ઓપન જોઈ શકીએ. આ તો આપણું જૂનું પુરાણી દોસ્ત છે તે એટલે કે આ ક્લોઝ નું બટન, આ રિસ્ટોર ડાઉન નું બટન અને આ મિનિમાઇઝ અને મેક્સિમાઇઝ નું બટન છે જે તમે સારી રીતે જાણો છો. ત્યાર પછી આ દેખાય છે ફાઇલ, હોમ, ડિઝાઇન, આને આપણે મેનુ બટન કહીશું. શું કહીશું આને? મેનુ, મેનુ બાર કહીશું. આ આપણી મેનુ બાર છે અને આ ફાઇલ છે તે ફાઇલ મેનુ અલગથી ડિફરન્ટ મેનુ આવે છે જે તમે આ રીતના લુકમાં જોઈ શકો છો. ફાઇલ મેનુમાંથી રિટર્ન થવા માટે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળે છે. આ બે એરો પર ક્લિક કરવાથી તમે ફાઇલ મેનુ ઓફ કરીને તમારા ડોક્યુમેન્ટમાં રિટર્ન આવી શકો છો. ત્યાર પછી હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, લેઆઉટ, રેફરન્સ, મેલિંગ, રિવ્યુ, વ્યૂ અને હેલ્પ, આટલા મેનુ છે. અને અહીંયા એક શેરનું બટન છે. અહીંયા ક્લિક કરવાથી તમે આ કરંટ ડોક્યુમેન્ટ જે ડોક્યુમેન્ટમાં કામ કરો છો તે ડોક્યુમેન્ટને તમે અન્ય પર્સનને એટલે કે અન્ય કમ્પ્યુટરને તમે શેર ઓનલાઈન કરી શકો છો. એ આપણે પછીથી જોવાના છીએ. અહીંયા એક વસ્તુ નવી છે જે 2007માં ન હતી કે તમે શું શોધવા માંગો છો, શું કરવા માંગો છો તેમ અહીંયા સર્ચ કરશો તો આસાનીથી કરી શકો. દાખલા તરીકે હું અહીંયા સર્ચ કરું છું ફોન્ટ. હું ફક્ત ફોન્ટ સર્ચ કરીશ તો ફોન્ટને લગતા ઘણી બધી ઓપ્શન હું અહીંથી જોઈ શકું છું. ઇટાલિક, ફોન્ટ સાઈઝ હું ડાયરેક્ટ અહીંથી ચેન્જ કરી શકું, ફોન્ટની ટાઈપ પણ ચેન્જ કરી શકું છું. તો આ રીતે એક આપણને એક નવું ફીચર્સ અહીંયા મળેલું છે. ક્લિક કરવાથી તમારું એ બંધ થઈ જશે. આની શોર્ટકટ કી છે અલ્ટર પ્લસ ક્યુ. દાખલા તરીકે અહીંયા વર્ક કરું છું, મારે માઉસ ખરાબ થઈ ગયું છે, મારે ફોન્ટ ચેન્જ કરવા છે અથવા તો અન્ય ટૂલ બાર ઓપન કરવું છે, તો અલ્ટર પ્લસ ક્યુ કરીશ એટલે હું અહીંયા રીડાયરેક્ટ થઈ જઈશ. ત્યાં FONT ફોન્ટ લખીશ અને એને હું ફોન્ટના બધા ઓપ્શન જેટલા ફોન્ટના ઓપ્શન આવે છે તેને આસાનીથી એક્સેસ કરી શકું છું, યુઝ કરી શકું છું. તો આવી રીતે તમે આ વસ્તુને યુઝ કરી શકો છો. આ મેનુની નીચે જે પટ્ટી દેખાય છે તેને આપણે કહીશું સ્ટાન્ડર્ડ ટૂલ બાર અથવા તો સબ મેનુ બાર. અહીંયા જે જોઈ શકો છો તમે વ્હાઇટ કલરનું પેજ, તેને આપણે વર્ક સ્પેસ અથવા તો વર્ક એરિયા તરીકે ઓળખીશું. અહીંયા જે નીચે દેખાય છે તેને આપણે સ્ટેટસ બાર કહીશું. તો આ આપણું સ્ટેટસ બાર છે અને સ્ટેટસ બારમાં તમે આ ઝૂમ ઇન અને ઝૂમ આઉટ પણ જોઈ શકો છો. અહીંથી ઝૂમ આઉટ, અહીંથી ઝૂમ ઇન થાય છે. અહીંયા જે દેખાય છે આને આપણે સ્ક્રોલ બાર તરીકે ઓળખીશું. આ આપણું સ્ક્રોલ બાર છે. નીચે પણ વર્ટિકલ પણ સ્ક્રોલ બાર, અહીંયા પણ સ્ક્રોલ બાર આવે છે અને અહીંયા પણ આવે છે. પરંતુ જ્યારે હું પેજને ઝૂમ ઇન કરીશ ત્યારે અહીંયા ઓટોમેટિકલી આ સ્ક્રોલ બાર જે છે તે એક્ટિવ થઈ જશે. પણ બાય ડિફોલ્ટ અહીંયા ઝૂમિંગ 100% હોય છે. તો જ્યારે હું 100% ઝૂમ કરી દઈશ તો નીચે પેજ આખી સ્ક્રીનમાં સમાઈ જતું હોવાથી નીચે તમને સ્ક્રોલ બાર જોવા મળશે નહીં, ફક્ત આ સ્ક્રોલ બાર તમને ઊભું સ્ક્રોલ બાર જોવા મળશે. વર્ડ 2019 ને સમજી લીધા પછી નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું કે ફોન્ટ સેટિંગ કેવી રીતે કરવા. મિત્રો, મારા વિડીયોને લાઈક જરૂરથી કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ અત્યારે જ કરો અને ત્યાર પછી બેલ આઇકોન પણ અત્યારે જ પ્રેસ કરી દો. થેન્ક્સ ફોર વોચિંગ. હું છું યોગેશ વ્યાસ ફ્રોમ કમ્પ્યુટર ડિજી ક્લાસ. ગુડ બાય.